नमस्कार मित्रों, एग्री साइंस में आपणे अवारनवार एक बात करता होईए छे के बजारनी तेजी मंदी उपर जेटली मांग अने पुरवठाना नियमनी असर थाय छे एटली ज असर सेंटिमेंटनी थाय छे। सेंटिमेंट एटले के बजारनुं मानस जे ते समये वेचवावाळानुं अने खरीदवावाळानुं मानसिक जे विचारसरणी छे, जे एनुं मानस छे ए केवुं छे, ए परिबळनी असर तेजी मंदी ऊपर सीधी रीते थती होय छे। अत्यारे शियाळु वावेतरनी सीजन छे अने हालमां ज गुजरात सरकारे शियाळु वावेतरना आंकड़ाओ जाहेर कर्या छे अने जेमां खास करीने जीरु, धाणा अने चणा आ त्रण पाकोना वावेतरना जे आंकड़ाओ जाहेर थया छे अने एनी बजारनी शुं स्थिति छे एनी वात आपणे आजना विडियोमां करशुं। तो मित्रों शुं, तो सर्वप्रथम तो आपणे जे गुजरात सरकार द्वारा जे वावेतरना आंकड़ा जाहेर थाय छे ए केवी रीते एकत्र थाय छे एनी वात करीए। तो मित्रों दरेक गाममां एक ग्राम सेवक होय छे जे दर અઠવાડિયે વાવેતરના આંકડા એક રીતે એકત્ર કરે છે, ખેડૂતો પાસેથી ઓપિનિયન લે છે અને પોતાની રીતે એક રિપોર્ટ તૈયાર કરે છે પોતાના ગામનો। અને એ જે રિપોર્ટ છે વાવેતરના આંકડાનો એ જે તે વિસ્તારના જે તાલુકા હોય છે, દરેક તાલુકામાં એક ખેતી વિસ્તરણ અધિકારી હોય છે, એ ખેતી વિસ્તરણ અધિકારી પાસે પોતાના તાલુકાના દરેક ગામના વાવેતરના આંકડા આવે છે અને એ આંકડા પછી ખેતી વિસ્તરણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલે છે। જિલ્લા ખેતીવાડી અધિકારી એ આંકડા જે ગાંધીનગર સ્થિત ખેત નિયામકની કચેરી છે ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાંથી પછી આખા રાજ્યના વાવેતરના આંકડા જાહેર થાય છે। તો આપણે વાવેતરના આંકડાની પ્રોસેસ સમજીએ। હવે જે 28 નવેમ્બર 2022 દિવસે ગુજરાત સરકાર દ્વારા શિયાળુ વાવેતરના આંકડા જાહેર થયા છે, તો એ પ્રમાણે 28 નવેમ્બરની સ્થિતિએ આપણા રાજ્યમાં 25 લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું કુલ વાવેતર નોંધાયું છે। ગયા વર્ષે આ સમાન સમયગાળામાં 15 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર થયું છે। એટલે સરકારના આંકડા એવું કહી રહ્યા છે કે ગયા વર્ષે આ સમયે જે વાવેતર થયું હતું એના કરતાં શિયાળુ વાવેતરનો કુલ વિસ્તાર 65% જેટલો વધ્યો છે। તો આ 65% જે વિસ્તાર વધ્યો છે એ વસ્તુ પણ એક રીતે ગળે ઉતરે એવી નથી। હવે આપણે જીરાની વાત કરીએ તો સરકારના આંકડા એવું કહે છે કે 28 નવેમ્બરની સ્થિતિએ આપણા ગુજરાતમાં 1,13,000 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષે ગઈ સિઝનમાં આ સમાન સમયગાળામાં 63,000 હેક્ટર જેટલું હતું। એટલે એ ગણતરીએ મિત્રો ગત સિઝન કરતાં આ સિઝનમાં જીરાનું વાવેતર 70-80% જેટલું વધ્યું છે એવું ચિત્ર સરકારી આંકડા રજૂ કરી રહ્યા છે। હવે આપણે ચણાની વાત કરીએ તો ખેડૂતો આપણને તો ખ્યાલ હશે કે ગયા વખતે ચણામાં તેજી હતી, આથી ગુજરાત સહિત દેશભરમાં વાવેતર પણ ખૂબ થયું હતું, પણ આ વખતે ચણાના ભાવ પ્રમાણમાં ઘણા નીચા, આથી આ વખતે એવું લાગી રહ્યું છે કે ચણાનું વાવેતર ઘટશે। પણ જે રાજ્ય સરકારના અત્યાર સુધીના આંકડા આવ્યા છે એ તો ચણામાં પણ વધારો દર્શાવી રહ્યા છે। રાજ્ય સરકારના આંકડાને સાચા માનીએ તો ગઈ સિઝન કરતાં આ સિઝનમાં ચણાનું વાવેતર 20% જેટલું વધ્યું છે। આ 20%નો વધારો આમ બહુ મોટો ના કહેવાય, પણ ગઈ વખતે જે વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું હતું અને અત્યારે જે ખેડૂતોનું માનસ છે એ જોતાં એવું લાગે છે કે કદાચ 20% વાવેતર વાસ્તવિકતામાં નહીં વધ્યું હોય। હવે આપણે દાણાની વાત કરીએ તો દાણામાં તો મિત્રો કોઈ રીતે આંકડાઓ આપણા ગળે ઉતરે એવા નથી। એક વસ્તુ ચોક્કસ છે કે દાણાનું વાવેતર આ વખતે ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધ્યું છે, પણ સરકારના આંકડા તો કંઈક વધારે પડતો જ વધારો દર્શાવી રહ્યા છે। જે સરકારના આંકડા છે એ પ્રમાણે 28 નવેમ્બર સુધીમાં આપણા રાજ્યમાં 1,57,000 હેક્ટરમાં દાણાનું વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં માત્ર 35,000 હેક્ટર હતું। એટલે આ આંકડાને જો આપણે મિત્રો ટકાવારીમાં કાઢીએ તો કદાચ 400-500% વધારો થાય। તો ધાણામાં વધારો ચોક્કસ થયો છે, 30-20-40% સુધી વધારો કદાચ થયો હશે, પણ આ 400-500% વધારો તો કોઈને પણ ગળે ઉતરે એવો છે નહીં ને। હવે આપણે થોડી જીરા બજારની વાત કરીએ તો જીરા બજારમાં અત્યારે જે આવકો છે એ તો સ્થિર છે, જૂનો સ્ટોક પણ ઓછો છે, પણ વાવેતર કેટલું થશે એ પરિબળ પર સૌની નજર છે અને જીરા
બજારની જે દિશા છે એ વાવેતરના આંકડાના આધારે નક્કી થતી હોય છે. તો મિત્રો આ જે વસ્તુ છે એ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે આના આધારે બજારમાં ઘણી વખત તેજી મંદી થતી હોય છે. તો જે વાવેતરના આંકડા છે એમાં સરકાર શક્ય હોય એટલી ચોકસાઈ રાખે એ જરૂરી છે. આપના વિસ્તારમાં મિત્રો અત્યારે કયા પાકનું વાવેતર આ વખતે સૌથી વધુ થાય એવું આપને લાગે છે એ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.